ચાલો એક સવાલ આગળ જોઈશું. લવંગલતા, લવંગલતાની અન્યોક્તિ. મેં તમને કીધું એમ યુનિટ 3માં 32 ટૂંક નોંધોમાં અન્યોક્તિ સમજાવી છે આપણને. તો લવંગલતાની અન્યોક્તિમાં શું સમજાવે છે સમજીએ. પહેલાં તો કોઈ પણ લતા એટલે કે કોઈ પણ વેલી એ વૃક્ષના આશ્રયે રહેલી હોય, વૃક્ષનો આશ્રય હોય. વેલ લતા વૃક્ષ વગર રહી શકે નહીં, અથવા એને કંઈક આધાર આપવો પડે. વૃક્ષ નથી તો આધાર આપવો પડે. અન્યોક્તિ તો જ સમજ પડશે, આ આધાર સમજશો તો. હવે એક વન છે, એ વનમાં પ્રચંડ ગરમી પડે તો વન સુકાઈ જાય છે. પણ લતા છે, લવંગ, લવિંગનો છોડ હશે અને એની વાત કરે છે. આ લવિંગનો છોડ કેવો હોય મેં તો જોયો નથી, પણ લવંગ લતાની આ વાત કરી છે કે એ વૃક્ષની આસપાસ વીંટળાયેલી છે. લતા છે, લવંગની લતા છે, વૃક્ષની આસપાસ વીંટળાયેલી છે. એટલે પ્રચંડ ગરમી પડે તો પણ એને છાંયો મળી રહે છે એટલે બળતી નથી. પ્રચંડ ઠંડી પડે તો પણ એ વૃક્ષની આસપાસ છે એટલે ઠંડીની અસર ઓછી થાય છે. મેં તમને કીધું એમ વૃક્ષ કે કંઈ પણ આધાર, એનો આધાર છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે એકવાર એવું બન્યું કે આ વરસાદ અને ઠંડી ને ગરમી તો એના આધારને કારણે ટકી રહ્યું, પણ અચાનક વનમાં આગ લાગી અને એ આગમાં સઘળું બળી ગયું, વૃક્ષ પણ બળી ગયું, બધું બળી ગયું. અને જ્યારે બધું બળી જાય ત્યારે કંઈ લવંગલતા રહે ના, એ પણ બળીને ખાખ થઈ ગઈ. આ એક અન્યોક્તિ સમજાવી છે. અહીં શું સમજાવે છે? અહીંયા એવું સમજાવ્યું છે કે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક રાજા ની નીચે એના આશ્રયદાતા હોય જ છે અને એ આશ્રિતોના આધારે જ એનું રક્ષણ થતું હોય છે. ઘરમાં જોઈએ તો મધર ફાધર, સ્કૂલમાં જોઈએ તો ટીચર પ્રિન્સિપાલ, બહાર જઈએ તો ફ્રેન્ડ્સ. આ તમારા આશ્રયદાતાઓ છે. એને આશ્રિત આપણે કામ કરીએ છીએ, પણ જો આશ્રયદાતા જ ખસી જાય જેના આધારે તમે છો, તો જેવી રીતે લવંગ લતાનો નાશ થયો એમ આશ્રય પામેલા તમામનો નાશ થાય છે. એટલે આશ્રિતોએ આશ્રયદાતા પ્રમાણે વર્તવું પડે. એક સિસ્ટમ છે, દેશ ચાલે વડાપ્રધાન પ્રમાણે ચાલે, રાજ્ય ચાલે મુખ્યમંત્રી પ્રમાણે ચાલે. ત્યાર પછી એમાં અપવાદ થાય તો તમારે રજૂઆત કરવી પડે, અને નથી કરતા તો જેવી રીતે લવંગ લતાનો નાશ થયો એમ સમગ્ર, આખું સમગ્ર તયા નાશ માને છે. આની સાથે સંસ્કૃત, તમે ઘણીવાર સંસ્કૃત વિષયથી કંટાળો છો, પણ સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિ છે, સાહિત્ય છે, ઉપરાંત સંસ્કૃતને વિજ્ઞાન સાથે સાંકળ્યું છે, કોમ્પ્યુટર સાથે પણ હવે તો સંકળાઈ ગયું છે. ત્યાં કોમ્પ્યુટર અને વિજ્ઞાન વધારે છે. કેમ વધારે છે તો જોઈએ તો બહુ વખત પહેલાં, લગભગ 6-1 મહિના પહેલાં કે 12-1 મહિના પહેલાં ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી. આપણને બધાને સમાચાર ખબર છે, દાવાનળ ફાટ્યો અને આગ લાગી. ઓસ્ટ્રેલિયા હતો ને દેશ, ઓસ્ટ્રેલિયા, અને ત્યાં આપતકાલ
હા ત્યાં આપતકાલ ઘોષિત કરી દીધો સરકારે. આપતકાલ એટલે જ્યાં કોઈ વસ્તુનું નિરાકરણ નથી ત્યાં આપતકાલ ઘોષિત કરવો પડે. ત્યાં લોકો જઈ પણ ના શકે અને ત્યાં કોઈ વ્યવસાય કશું થાય નહીં. પણ ઈશ્વર છે, પ્લેનમાંથી પાણીના ધોધ વરડાવ્યા, છાંટ્યા, પણ દાવાનળથી આગ લાગી છે. અને જ્યારે વનમાં આગ લાગે ને ત્યારે એ આગને બુઝાવી શકાતી નથી, કેમ કે સૂકા ઘાસ બળવા માંડે એની સાથે લીલાને તો 2 મિનિટમાં વળી જવાય. આના ઉપરથી એક કહેવત છે કે સૂકા જોડે લીલોય બળી જાય. તમે સંગ સૂકાનો કરો છો તો લીલું બળી જાય. લગભગ 2-3 વર્ષ પહેલાં આબુ પર્વત પર તમે ફરવા જાઓ છો ત્યાં પણ આ હતું કે આવન જાવન 10-15 દિવસ બંધ કર્યું. ત્યાં પણ આપણે જાણીએ છીએ, ઋગ્વેદમાં કહ્યું છે અરણી મંથન, 2 પથરા સામસામે ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. પર્વત પર અગ્નિ ઊભી થઈ અને ધુમાડો થયો. ધુમાડો થયા પછી એને રોકાતો નથી. અગ્નિ થયા પછી વાર લાગે છે રોકતા, કારણ કે જગ્યાઓ એવી હોય. એટલે આ વસ્તુ આપણા સાયન્સ સાથે પણ સંકળાઈ ગઈ લવંગલતાની, કે આપણે એવા જ્વલન પદાર્થોની નજીક રહેવું ન જોઈએ. જ્વલન પદાર્થોની બુઝવવાની શક્તિ આપણી પાસે રાખવી જોઈએ જ્યારે આપણે જ્વલન પદાર્થનો ઉપયોગ કરીએ છીએ ત્યારે. કેમ સરકારે આપતકાળ ઘોષિત કર્યો બીજા અંદર ના જાય માટે? કેમ આબુ પર્વત પર જવાનું થોડીક વાર અટકાવવું પડ્યું બીજા અંદર ઘુમાય નહીં માટે? એટલે આ આશ્રય અને આશ્રયદાતા એની એક આખી લિંક છે. એના પ્રમાણે જ જવું પડે. એના પ્રમાણે નથી જતા તો જેવ રીતે લવંગલતાનો નાશ થયો એવી રીતે આ વ્યક્તિનો નાશ થતો હોય છે. અને આશ્રય આપનાર કોણ છે? તો જે આશ્રય આપનાર છે એ પોતે, જે લોકો આશ્રિત છે એને જાળવવાનો મોટે ભાગે પ્રયત્ન કરે જ છે. અને એ કુદરતી રીતે જ્યારે ફસાઈ જાય ત્યારે વસ્તુનો નાશ થતો જોવા મળે છે. પણ જે લિંક છે અન્યોક્તિમાં એ આપણને એ સમજાવી કે આશ્રિત અને આશ્રયદાતા એ બંને એકમેક થઈને જીવવું જોઈએ.